ડિસેમ્બર મહિનામાં સ્થાનિક સ્વરાજ્યની ગ્રામ પંચાયતની ચૂંટણી છે ત્યારે બેઠકોના સમીકરણને લઈને ક્યાંક અસંતોષના સૂર ઉઠવા પામ્યા છે। મેઘરજ તાલુકાના ઉંડવા ગ્રામ પંચાયતના વોર્ડ નંબર 10માં સતત બીજી વખત આદિજાતિ વિભાગની બેઠક ફરવાતા સ્થાનિક પ્રજાજનોમાં રોષ ફેલાયો છે। ગત ટર્મમાં પણ આદિજાતિ બેઠક હતી ત્યારે 10માં વોર્ડમાં આદિજાતિ સમાજનું ફક્ત એક જ મકાન છે એટલે ના છૂટકે સદસ્ય તરીકે આદિજાતિના મતદાનને રાખવો પડ્યો છે, જેના કારણે પાછલા 5 વર્ષમાં વોર્ડ નંબર 10માં કોઈ જ વિકાસનું કામ થયું નથી। ત્યારે ચાલુ વર્ષે પણ એ જ બેઠક ફાળવતા વોર્ડ નંબર 10ના મતદારોમાં ભારે નિરાશા સવાઈ છે, જેથી ઉંડવા ગ્રામ પંચાયતના મતદારોની બેઠકનો પ્રકાર બદલવાની માંગ કરી છે અને જો બેઠકનો પ્રકાર ન બદલે તો આગામી ડિસેમ્બરમાં યોજાનાર ગ્રામ પંચાયતની ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારી છે। જયદીપ ભાટિયા, ZS TV, મેઘરજ। આગામી ચૂંટણી 27 ડિસેમ્બર યોજાનારી છે, એમાં અમારે ગ્રામ પંચાયત ઉંડવાના અંદર વોર્ડ નંબર 10માં ગયે વખતે ગઈ ચૂંટણીમાં આદિવાસી સીટ હતી ને આ વખતે ફરી પાછી એનીએ સીટ ફાળવવામાં આવી છે, તો આ વખતે અમારે વસ્તીના ધોરણે બક્ષીપરની વસ્તી છે તો વસ્તીના ધોરણે અમને આ સીટને ફેરફાર ન કરી આપે ને અમને જો સંતોષકારક જવાબ ના આપે તો અમે ચૂંટણીનો બહિષ્કાર કરીશું। સરકારશ્રીને અમારી રજૂઆત છે કે આગામી 5 વર્ષ ગ્રામ પંચાયતની ચૂંટણીમાં આદિવાસી સીટ આવી હતી એની એ સીટ સરકારે ફરી જાહેર કરી છે, તો હર કોઈ જ્ઞાતિને પોતાનું પરફોર્મન્સ, પોતાની એજ્યુકેશન, કુટુંબ છે અમારા અંદર પણ એ લોકોને પણ ચાન્સ મળવો જોઈએ। દરેક માણસના અંદર હું ખાસ છે એને હર કોઈ માણસને પોતાને મોકો મળવો જોઈએ એવી સરકારશ્રીને અમારી આ ગામ તરફથી અમારી રજૂઆત છે કે આ સીટના અંદર ફેરફાર એના ઉપર નજર નાખીને